છોટાઉદેપુર વન વિભાગે ઝોઝગામ પાસેથી દીપડાનો ચામડો વેચવા ફરી રહેલા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા છોટાઉદેપુર વન વિભાગને મળેલી બાતમી કે કેટલાક હિસ્સામાં દીપડાનો ચામડું વેચવા માટે ફરી રહ્યા છે જે બાતમીના આધારે વન વિભાગે બોકસ ગ્રાહક ઉભો કરી જોઝગામ પાસેથી દીપડાના ચામડા વેચવા ફરી રહેલા કનકસિંહ વંટારા અને પારસિંગ મહિળા કાળુ મહિલા તેરસિંગ મહિળા અને મનુ મોહિડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે છોટાઉદેપુર રેન્જના હિતેન્દ્રસિંહ ચાવડા આર એફઓને ગઈ રાતે એક બાતમી મળેલી હતી અને એ બાતમીમાં એવું સ્પષ્ટ થયેલું હતું કે દીપડાનું ચામડું ગેરકાયદેસર રીતે અહીંયા વેચાણની ટોળકી ફરે છે આજુબાજુ અને અમે ડમી ખરીદદારો ઊભા કરી અને એ લોકોને અહીંયા બોલાવ્યા હતા એમાં ખાસ કરીને બારિયા વન વિભાગના જે ધનપુર ગામ તાલુકાના પાંચ આરોપીઓ એક ટવેરા અને દીપડાનું ચામડું એ અમે અહીંયા આજે અમારી જે છોટાઉદેપુર વન વિભાગની આખી જે આર એફઓની ટીમ છે એમણે પકડી પાડેલ છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સુરતમાં પણ હરણ દીપડાનું અને વાઘનું એક નકલી ચામડું પકડાયું હતું એ તપાસના ભાગરૂપે અમારો તમામ સ્ટાફ અહીંયા એલર્ટ હતો અને તપાસની કાર્યવાહી ચાલુ છે આ લગભગ વડોદરા વાઇલ્ડલાઇફ ડિવિઝન બારિયા ડિવિઝન અને છોટાઉદેપુર ડિવિઝન ત્રણ ડિવિઝન સંયુક્ત રીતે આની તપાસ કરી રહ્યા છે હાલમાં ચામડું જ મળ્યું છે પણ ચામડુંને જે રીતે દુર્ગંધ મારે છે એ રીતે ચાર પાંચ દિવસ પહેલાનો કોઈ દીપડાનો શિકાર થયો હોય એવું સ્પષ્ટ જણાય છે આમાં નખ મિસિંગ છે અને એની તપાસ ચાલુ છે